જંત્રીના ભાવ વધારાની સરકારે જાહેરાત કરી છે ત્યારે 15મી એપ્રિલથી જંત્રીના ભાવમાં વધારો થવાનો છે ત્યારે 13મી તારીખે માંડવી મામલતદાર કચેરીના સબ રજિસ્ટર્ડ વિભાગમાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો આવનારા બે દિવસમાં જાહેર રજા હોવાથી દસ્તાવેજ બનાવવા માટે લોકો સબ રજિસ્ટ્રાર કચેરીઓ મટ્યા હતા તે વચ્ચે નેટવર્ક બંધ હોતા કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાથી લોકોને હાલાકી પડી હતી તો બીજી બાજુ સ્ટેમ્પ પેપરની ખરીદીમાં પણ પ્રાઇવેટ કંપની દ્વારા અપાયેલા કોન્ટ્રાક્ટમાં કાર્ટેજ ખતમ થઈ ગયાની વાત કરતા સ્ટેમ્પ પેપર આપવાનું પણ બંધ કરાતા લોકોમાં નારાજગી વ્યાપી હતી માંડવી તાલુકા પંચાયત વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજા સ્થળ પર પહોંચી અને ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતી સરકારને આડે હાથ લીધી હતી હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત આજે આપણે જોયો કે જે 15 તારીખથી યંત્રીનો ભાવ વધારો થઈ રહ્યો છે આવતીકાલે રજા છે 14 તારીખના ત્યારે આજે દસ્તાવેજ રજીસ્ટ્રેશન માટે છેલ્લો દિવસ છે લોકોની લાઈનો લાગી છે ત્યારે ગઈકાલથી આજ સુધી બે દિવસથી નેટ ન હોવાના કારણે રજીસ્ટ્રેશન કામગીરી બંધ પડી છે લોકો હેરાન થઈ રહ્યા છે બીજો તમે જો અહીંયા એવરોન પ્રાઇવેટ લિમિટેડ જે સ્ટેમ્પ પેપરનું વેચાણ કરે છે તો એ સ્ટેમ્પ પેપરવાળી કચેરી છે ઊંઆ પણ તાળા લાગેલા છે લોકો કદાચ પાના લઈને રાખી લઈને પછી દસ્તાવેજ બનાવે એવું થાય ત્યારે અહીંયા પણ એ ભાઈને પૂછ્યો તો ભાઈ કે અમારી કાર્ટેજ નથી તો એ જવાબદારી કોની છે એટલે એક તરફ દેશમાં ડિજિટલ ઇન્ડિયાની વાતો થઈ રહી છે અને લોકોને બધો કેશલેસ કરી અને ડિજિટલની વાતો જ્યારે મોટા ઉપાડે થતી હોય અને રજીસ્ટ્રેશનનો આજે જ્યારે છેલ્લો દિવસ હોય લોકો બહારથી દૂર દૂરથી રજીસ્ટ્રેશન માટે આવ્યા હોય અને નેટ ન હોય અને એના કારણે બે દિવસથી રજીસ્ટ્રેશનની કામગીરી બંધ હોય આવકના દાખલા હોય કે બીજા કોઈ દાખલા હોય કામગીરી બંધ હોય એટલે અમે તો આ સરકાર સામે સવાલ કરીએ છીએ શું આજ આપનો ડિજિટલ ઇન્ડિયા છે અને શું આ જ રીતે તમે આ જનતાને પરેશાન કરવાના છો જ્યારે આ જનતાએ તમને ખૂબે ખૂબે મત આપી અને 156 સીટ આપી હોય ત્યારે આ જનતા એનું આ પરિણામ ભોગવી રહી છે જય હિન્દ જય માતાજી કિશોરભાઈ માંડવીજી એક ખાલી મારું મહાકાર્ડ બનાવવાનું છે દવાનું આ બે દિવસથી આવું છું નેટ નીકળી એમ કહે છે કાલે 100 વાગ્યાથી બેઠો નેટ નો આવ્યું પાછો ઘરે આવી ગયો હવે કાંઈ કે નીકળી કે નેટ નીકળી એમ કે બસ જયંતિલાલ શાહ હું મુંબઈથી સવારના 10 વાગ્યાથી અહીંયા આવ્યો છું હવે કહે છે કે નેટ અડધું કામ થયું છે અડધું નથી તો અડધા માટે મારે ક્યારે આવવાનું પાછું એટલે હવે કે નેટ નથી તો કેવી રીતે કામ મારે પાછી કાલે જ ની ટિકિટ છે તો મુંબઈ જવાનું છે પાછી મારે તો કાલની ના થાય તો કેવી રીતે કામ કરવાનું પછી ખાસ તો આ તકલીફો ભોગવવી જ પડે છે ને અમારે તો આ કચ્છને આ ડિજિટલને એના તો શું કાંઈ ફાયદો જ નથી તો પછી તો ભાઈ તો પછી હવે બીજું તો હું તો મુંબઈ ટિકિટ છે મારી કંઈક બીજું મારે કાલે જવાનું જ છે હા પછી આવશું પાછું પાછું બીજું થાય મારે અડધું કામ થઈ ગયું છે બધું રજીસ્ટ્રેશનમાં ખાલી અડધું કામ બાકી છે બધું સ્ટેમ્પ ડ્યુટી ભરાઈ ગઈ છે મારી બધું